નમસ્કાર ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહત્વના સમાચાર ભરૂચ જિલ્લામાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ભરૂચ નજીક કાવી કંબોઈના દરિયામાંથી માછીમારોને ગઈકાલે માછીમારી દરમિયાન જાળની અંદર એક મોટું શિવલિંગ જાળની અંદર ફસાઈને આવ્યું હતું. આ શિવલિંગ પથ્થરનું હોવાનું તે લોકો માની રહ્યા છે, કહી રહ્યા છે. અને શિવલિંગની અંદર સાપ શંખ જેવા આકારો પણ જોવા મળે છે અને શિવલિંગના ઉપરના ભાગે એક મોટો ઘા પણ જોવા મળે છે. અને શિવલિંગ એકદમ પારદ શિવલિંગ હોય એવું સ્ફટિક જેવું દેખાય છે. એનો કલર આછો બ્રાઉન પીળા જેવો કલર દેખાય છે. અને લોકો આને મહાદેવનો ચમત્કાર માની રહ્યા છે. સત્ય શું છે? આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે પુષ્ટિ વાયરલ થયેલો છે. એની કોઈ પુષ્ટિ અમે કરી રહ્યા નથી, પરંતુ વિડીયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે આ વાયરલ થયો છે, જેની અંદર ખૂબ જ મોટું શિવલિંગ કાવી કંબોઈના દરિયામાંથી માછીમારોને મળ્યું હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે. અને તેમનું કહેવું છે કે આ શિવલિંગ દરિયામાંથી માછીમારી દરમિયાન જાળમાં ફસાઈને આવ્યું હતું. અત્યારે તો લોકોના ટોળે ટોળે આજુબાજુથી આ શિવલિંગના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. સત્ય હકીકત તો શું છે તે આ તપાસનો વિષય છે. અમને શિવલિંગ મળેલું છે દરિયા માંથી, અમારી જાળમાં ફસાયેલું છે. હમણાં 10 લોક અમે ઊંચક છે તો ઊંચકાટું નથી, પણ આ વસ્તુ પાણીમાં તળે છે. છે પથ્થરનું શિવલિંગ, પથ્થરનું છે પણ પાણીમાં તળે છે. પણ બળ કર્યા પછી અમારથી ઊંચકાટું નથી, 10 લોકો અને ઊંચકાવા માટે પણ નથી ઊંચકાટું. આ શિવલિંગ છે મહાદેવનું, અને ભગવાનના આકાર છે, જોઈ શકો છો ભગવાન ના અંદર આકાર છે, બધી મૂર્તિઓ છે, બધું વસ્તુ છે. અહિયાં અંદર શેષનાગ આવેલો છે, અંદર શિવલિંગ માં અમે મચ્છી મારવા આવેલા, ત્યાંથી અમને મળેલું છે શિવલિંગ. હજારો પુરાણું વર્ષ નું શિવલિંગ છે આ, તમે જોઈ શકો છો. હમણાં જોઈ લો ભાઈ, વધારે થી વધારે લાયક કરજો મારા ભાઈઓ, તે વધારે વાત આગળ જાય, શેર કરજો ને, શેર કરજો મારા ભાઈ.